नमस्ते फ्रेंड्स, फरीवार आप सबनु नवा वीडियो में स्वागत है। वीडियो शुरू करता पहला जय श्री राम, जय माता दी, जय श्री कृष्ण एंड महादेव हर टू ऑल। मित्रों, अत्यारे हूँ आवी पहुंचियो छु देवड़िया, चक्करगढ़ देवड़िया, के जेने टूक समय में नवू नाम आपवामां आव्युं छे, देवभूमि देवड़िया। आनी पाछळनुं कारण ए छे के आजथी वर्ष दिवस पहला आ जग्या पर कशुक मळी आव्युं हतुं। शुं मळी आव्युं हतुं, शुं छे, शुंनी बधी वस्तु आपणे आ वीडियोमां जाणशुं। परंतु तमारी साथे आ वस्तु शेर करता खूब ज आनंद थाय छे के आजना दिवसे पण 13मी सदीनी वस्तुओ आपणा गुजरातमां, आपणा सौराष्ट्रमां मळी आवे छे। मित्रों, चक्करगढ़ देवड़ियानी वधारे वात करीए तो आ जग्या पर आजथी एक वर्ष पहला एक वाव मळी आवी छे। अने ए वावनी खासियत ए छे के एनी अंदर शिवलिंग पण जोवा मळ्युं छे, शिव मंदिर पण जोवा मळ्युं छे। तो आ पौराणिक जग्या विशे तमाम माहिती आपने आ वीडियोमां मळशे, तो बने रहेजो वीडियोमां। आपणे जई रह्या छीए ए ज वावनी अंदर, ए ज भोळानाथना शिवलिंगना दर्शन करवा माटे। चलो फ्रेंड्स, अत्यारे तमे जे जग्या जोई रह्या छो ने, ए जग्या आजथी एक वर्ष पहला शोधी काढवामां आवी छे। आनी पहला आ जग्या पर मात्र एक ग्राउंड हतुं अने एक वाव हती, कूवो हतो, અને કૂવાની અંદર એક મંદિર જોવા મળતું હતું। ફ્રેન્ડ્સ, અત્યારે આપણે જે આ વાવ નિહાળી રહ્યા છીએ ને, એ જ વાવ આ જગ્યા પર જોવા મળતી હતી। પરંતુ ગામના 100 વર્ષની ઉંમરના જે વૃદ્ધો હતા ને, એ લોકોને પણ આ જગ્યા પર અંદર કાંઈ વસ્તુ જોવા મળે એવી કોઈ માહિતી ન હતી। તો અત્યારે તમે જે વાવ જોઈ રહ્યા છો એની અંદર શિવલિંગ છે, અને આ જગ્યા પર નીચે જવા માટે, દર્શન કરવા માટે આમથી ફરીને ત્યાં પગથિયાનું નિર્માણ કરવામાં આવ્યું છે। તો પગથિયાના માધ્યમથી આપણે વાવની અંદર જશું અને આપ સૌને આ ભોળાનાથના ખૂબ જ સુંદર મજાના દર્શન કરાવીશું। સાથે સાથે વાવમાં જે કંઈ પણ કારીગરાઈ એ સમયે કરવામાં આવી છે, જે એ સમયનું આર્ટ છે, એ પણ આપ સૌ સાથે શેર કરવામાં આવશે। બને રહેજો વિડીયોમાં। આપણે જઈ રહ્યા છીએ પગથિયાના માધ્યમથી વાવની અંદર ભોળાનાથના દર્શન કરવા માટે। મહાદેવ હર, જય ભોલેનાથ। ફ્રેન્ડ્સ, અત્યારે આપણે પહોંચી રહ્યા છીએ દેવભૂમિ દેવળિયા, સૌના શિવ। તો મિત્રો, આપણે અત્યારે વાવની અંદર પહોંચી ગયા છીએ। હજી અહીંથી ઘણી ઊંડી વાવ છે, પરંતુ જેવા તમે એન્ટર થાવ છો ને, એક બાજુ આપણને યમરાજના દર્શન થાય છે અને એક બાજુ આપણને કુબેર ભંડારીના દર્શન થાય છે। તો સ્વાગત કંઈક અલગ લેવલનું છે ભગવાન ભોળાનાથના આ શિવ મંદિરમાં। સામેની બાજુએ ભગવાન ગણપતિ બાપાની મૂર્તિ છે, તો એમના પણ દર્શન કરીશું। અને આ જગ્યા પર જે કંઈ બી કલાકૃતિઓ આકારવામાં આવી છે, એ કલાકૃતિઓ પણ આપણે જોશું। ચલો, તો ફ્રેન્ડ્સ, જેવા આપણે આ વાવમાં એન્ટર થઈ રહ્યા છીએ, શરૂઆતમાં આપણને કુબેરજીના દર્શન થયા, યમરાજજીના દર્શન થયા, ત્યારબાદ આગળ વધતાની સાથે આપણને હનુમાનજીના દર્શન થાય છે, જય શ્રી રામ, અને સામેની બાજુએ આપ ગણપતિ દાદાના દર્શન કરી રહ્યા છો। મિત્રો, આ જગ્યા પર આગળ વધતાની સાથે આપણને વાવના દર્શન થાય છે। ફ્રેન્ડ્સ, જે પ્રમાણે તમને અગાઉ વાત કરી એ રીતે 13મી સદીની આ વાવ, અને જે પ્રમાણે આપણને કલાકૃતિઓ જોવા મળે છે, ખૂબ જ અદ્ભુત કલાકૃતિઓ આ જગ્યા પર છે। ફ્રેન્ડ્સ, જ્યારે આપણે તદ્દન નજીક આવી પહોંચ્યા છીએ વાવને, તેમજ ભગવાન ભોળાનાથ બસ નજરની સામે છે, તો એ પહેલાં આપણને અહીંયા નંદી મહારાજના દર્શન થાય છે, તેમજ મારા જમણી બાજુએ કાળભૈરવ દાદાનું મંદિર છે, કાળભૈરવ દાદાની મૂર્ત છે ત્યાં, અને લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર ડાબી બાજુએ બટુક ભૈરવ દાદાના દર્શન થાય છે। હવે આપણે ભોળાનાથના મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ, અને તમે જે રીતે જોઈ રહ્યા છો એ રીતે અત્યારે આ જગ્યા પર એ રીતનો પુલ બનાવવામાં આવ્યો છે કે એ પુલના માધ્યમથી આપણે વાવ ઉપર ચાલીને ભગવાન ભોળાનાથના દર્શન કરી શકીએ છીએ। ફ્રેન્ડ્સ, આ જગ્યાની વિગતવાર માહિતી તમને આપું ને, તો જે આપણે અત્યારે શિવલિંગના દર્શન કર્યા ને, કે આજથી ઘણા વર્ષો પહેલા આ જગ્યા પર જે બ્રાહ્મણ સેવા પૂજા કરતા ને, એમને ખ્યાલ હતો કે આ જગ્યા પર વાવની અંદર એક શિવલિંગ જે છે, પરંતુ એ શિવલિંગની પૂજા અર્ચના થઈ શકતી ન હતી, કેમ કે પૂજા કરવા માટે કૂવાની અંદર આવવું પડે। તો એ એક સારા માણસ તરીકે, એક પૂજારી તરીકે એમને એક એવો વિચાર આવ્યો, એક પૂજારી તરીકે એમને એક વિચાર આવ્યો કે હવે ભગવાન ભોળાનાથનું શિવલિંગ આ જગ્યા પર છે, પૂજા થતી નથી, તો ચાલો આપણે કોઈ સારી જગ્યાએ એમની ફરી પાછી સ્થાપના કરીએ। તો આશરે 2006ની સાલમાં આ જગ્યા પર જે શિવલિંગ જે છે, ત્યાંથી એમને લઈને એક સારી જગ્યાએ એમની વિધિવત સ્થાપના કરવામાં આવી। થોડો સમય વીત્યો, પરંતુ થોડા સમય બાદ જ
જે પૂજારી હતા એમને ઘણા બધા ભાસ થવા લાગ્યા અને ક્યાંક ને ક્યાંક મનમાં એવું થયું કે મેં જે કર્યું છે ને ભલે સારા માટે કર્યું પણ ક્યાંક ને ક્યાંક એ ખોટું થયું છે। કેમ કે ભગવાન ભોળાનાથની જે શિવલિંગ જે જગ્યાએ સ્થપાયેલી હોય એ જગ્યાએથી એમને બીજી જગ્યાએ સ્થળાંતરિત નથી કરવામાં આવતી, તો આ રીતનો એમનો ઇતિહાસ હતો। અને ત્યારે પૂજારીએ એવું નક્કી કર્યું કે હવે જે જગ્યા પર એમને આ ભગવાન ભોળાનાથની જે શિવલિંગ જે છે એ જગ્યા પર સ્થાપના બીજી જગ્યા પર સ્થાપના કરી હતી ત્યાંથી લઈને ફરી પાછી આ જગ્યા ઉપર આપણે સ્થાપના કરવી છે। હવે જ્યારે આ નિર્ણય લેવાયો ને અને જ્યારે આ જગ્યા પર સ્થાપના કરવા માટે આવ્યા ત્યારે થોડું ઘણું ખોદકામ કરવું પડ્યું અને ખોદકામ દરમિયાન આ વાવનો અમુક અંશ બહાર દેખાયો। જ્યારે અમુક અંશ બહાર આવ્યો ત્યારે લોકોને અચરજ થઈ કે આ કશું કંઈક છે, આ જગ્યા પર કશું કંઈક આપણને આ જગ્યા પર મળી શકે એવું છે। તો થોડું વધારે ખોદકામ કરવામાં આવ્યું, ગામનો સહયોગ મળ્યો, પૈસા એકત્રિત કર્યા અને ત્યારબાદ જીસીબી અને વગેરે વગેરે વસ્તુઓ દ્વારા આ જગ્યા પર ખોદકામ કરવામાં આવ્યું। ધીમે 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 એક મહિનો, બે મહિના, ત્રણ મહિના એમ વર્ષ જતું રહ્યું અને આજે અત્યારે આપણે જે જગ્યા પર બેઠા છીએ કમ્પ્લીટ એક વાવ, તેમજ વાવની અંદર ભગવાન ભોળાનાથના શિવલિંગના ખૂબ જ અદ્ભુત દર્શન થઈ શકે છે। અત્યારે આપણી સાથે જોડાયા છે નાથાભાઈ સુખડિયા કે જે આ ગામના વડીલ છે। અને જ્યારે આ જગ્યાની શોધ થઈ, જ્યારે આ જગ્યા મળી આવી ત્યારે ખૂબ સારી એવી ભૂમિકા નાથાભાઈ સુખડિયાએ ભજવી છે। તો નાથાભાઈ, આપ અમારા દર્શક મિત્રોને આ જગ્યા વિશે થોડીક ઊંડાણપૂર્વક માહિતી આપીને થોડાક અવગત કરો। નમસ્તે, દેવળિયા ગ્રામ પંચાયતની 17/5/2022 એક ગ્રામસભા હતી, એમાં અહીંનો સ્થાનિક એક પ્રશ્ન આવ્યો કે ભાઈ શિવલિંગ જે તે વખતે 2006 એક અહીંના સ્થાનિક બ્રાહ્મણ દ્વારા પૂજાવિધિના અર્થે સારા હેતુથી ફેરવવામાં આવેલું, તો અમે ગ્રામસભામાં ગામ લોકો સાથે ચર્ચા કરી, તો ગામ લોકોના કહેવા મુજબ કે ભાઈ એ દાદર બનાવવા અને પધરાવવા પહેલાં આપણે જોઈએ, આજુબાજુમાં ખોદકામ કરીએ અને જો કંઈ દાદર કેવું હોય તો પુનઃ પાછા પ્રભુજીને પાછા પધરાવી દઈએ। તો અમે ખોદકામ ચાલુ કર્યું આ જગ્યા ઉપર, ઓલરેડી જે તે વખતે બાલ મંદિર હતું પણ ડીડીઓ સાહેબના આદેશ મુજબ જર્જરિત હોવાથી અમે હટાવ્યું હતું। નીચે કોઈને આવું ભવિષ્યમાં 100 વર્ષથી ઉંમરના મોટા દાદાઓને પૂછેલું કે અહીંયા કાંઈ રસ્તા બસ્તા છે, તો કોઈને જાણકારી અહીંની સ્થાનિક હતી નહીં। અમે ખોદકામ કરતા કરતા નીચે ગયા તો આવી કમાનો અને આવો ભગવાનનો વારસો અમને પણ સ્વપ્ને ખ્યાલ નહોતો કે અમારા આ વર્ષો જૂનો, લગભગ સરકારના કહેવા મુજબ 700-1200 વર્ષ જૂનો છે, તો આવો વારસો અમારા ગામના ભૂમિની અંદર હચવાયેલો હશે અમને પણ નહોતી ખબર। અને આ વાવને અમૃતવર્ષી વાવ તરીકે જે પુરાતન વિભાગ ઓળખે છે એવી પવિત્ર વાવ લગભગ સૌરાષ્ટ્રમાં ભાગ્યે જ જોવા મળે છે અને અમારા ગામ લોકોના સહયોગથી લગભગ 100થી વધારે દિવસ સુધી અમે માટીકામને બધું કર્યું, સંપૂર્ણપણે લોકોના સહયોગથી કર્યું। ત્યારબાદ આ જે નિર્માણ થવાનું છે, જે મિનિ કેદારનાથ કે જે ઉત્તરાખંડની અંદર આવેલું છે એવું સેમ કોપી પથ્થરોવાળું ડિઝાઇનવાળું કેદારનાથ ઊભું કરવા અમે જઈ રહ્યા છીએ, સંપૂર્ણપણે ગામ લોકોનો સહકાર છે, રાજ્ય સરકાર આવનારા દિવસોમાં પણ અમને સહકાર આપશે એવી અપેક્ષા સાથે અમે આ ભગવાનના વારસાને જાળવવા માટે આગળ વધી રહ્યા છીએ। નાથાભાઈ સુખડિયા પાસે આપણે ઘણી બધી ઇન્ફોર્મેશન મેળવી અને તમે જે રીતે જાણ્યું એ રીતે જમીનથી એપ્રોક્સ 28-50 ફૂટ ઊંડે વાવ આવેલી છે અને વાવમાં ભગવાન ભોળાનાથના અતિ સુંદર દર્શન થઈ રહ્યા છે। ભવિષ્યમાં આ જગ્યા એક પર્યટન સ્થળ તરીકે જરૂરથી વિકસે એવી ભગવાન ભોળાનાથને પ્રાર્થના। મિત્રો, તમે પણ જો અમરેલી વિસ્તારની આજુબાજુ હોય તો સાવરકુંડલા રોડ ઉપર દેવભૂમિ દેવળિયા કરીને ગામ આવેલું છે અને એ જગ્યા પર આ ખૂબ જ સરસ મજાની વાવ આવેલી છે, જરૂરથી મુલાકાત લેજો અને ભગવાન ભોળાનાથના દર્શન કરજો। જય ભોળાનાથ।